તો બે માર્કની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન આવે છે કે ઇન્ડક્ટરની વ્યાખ્યા આપો તથા તેની સાથે સંકળાયેલું સમીકરણ હાફ LI સ્ક્વેર મેળવો. તો એ જે સમીકરણ છે એ છે કોનું? તો કે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાને તમે એવું પણ કન્સિડર કરી શકો કે કોઈક વસ્તુ કરવા માટે જે કાર્ય કરવું પડે છે એને તમે સ્થિતિ ઉર્જા કહી શકો. તો સમજીએ કે ઇન્ડક્ટર છે શું. તો ઇન્ડક્ટર એટલે શું? તો કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે છે એને તમે ઇન્ડક્ટર કહી શકો છો. ઇન્ડક્ટર છે પ્રવાહનું નિયમન કરી શકે છે. તમે એમાં પ્રવાહ વધારી શકો ને ઘટાડી શકો. માની લ્યો કે એટ એ ટાઈમ તમારે પ્રવાહ છે એ I જેટલો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરવું છે. કેમાં? ઇન્ડક્ટરની અંદર. તો એ કરવા માટે જરૂરી પાવર, પાવરને તમે કન્સિડર કરી શકો કાર્યનો દર, એટલે કે એકમ સમયમાં કરવું પડતું કાર્ય. તો આ I જેટલા પ્રવાહનું નિર્માણ કરવા માટે તમારે એકમ સમયમાં જે કાર્ય કરવું પડે છે જેને તમે કન્સિડર કરી શકશો DW ના છેદમાં DT, એટલે કે સૂક્ષ્મ કાર્ય, સૂક્ષ્મ સમયમાં સૂક્ષ્મ કાર્ય કરવું પડે. તો એ પાવરનું સમીકરણ બીજું છે E into I. એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે EMF, કે જે તમે વોલ્ટેજ કહી શકો, કે જે ગુચડું છે, ગુચડાના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. અને તમને ખબર જ છે કેટલા હશે? તો કે L into DI/DT હે ને. તો એ જે ઈનું સમીકરણ છે ને એ ઓરિજિનલી આવું છે L into DI/DT, પરંતુ આગળ માઇનસ છે, જે તમને ખબર છે કે લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. પરંતુ અત્યારે ફક્ત મૂલ્યનું જ કામ છે. તો આપણે ઈ છે એનું મૂલ્ય લેશું. તો અહીંયા તમને મળશે DW/DT બરાબર. ચલો એનું મૂલ્ય જસ્ટ કન્સિડર કરીએ. તો L into DI/DT અને અહીંયા શું છે I. તો હવે તમને બેઝિક સ્ટેપ ખ્યાલ જ હશે કે બંને સાઈડ જે સમયની સાપેક્ષેની વાત છે એને આપણે કાઢી શકીએ. તો તમને કંઈક આવું મળશે DW = L into DI into I બરાબર. એટલે આવું કંઈક સ્ટેપ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા મળે છે. અચ્છા, હવે આપણે નેક્સ્ટ કન્સિડર કરીએ આની અંદર. માની લો કે આપણે આ જે ક્વેશ્ચન છે એની અંદર નેક્સ્ટ ફંડા એડ કરવો છે. તો અહીંથી કઈ રીતે આપણે આગળ વધશું? તો એના માટે માની લો કે આ જે સ્ટેપ છે ને આ રીતે પણ લખી શકશું DW = L into I into DI. હવે જ્યારે પણ ફિઝિક્સમાં તમને આવું સ્ટેપ વચ્ચે આવે છે ત્યારે તમને ખબર જ છે કે તમે બંને સાઈડ શું કરો છો? સંકલન કરો છો. વેરી ગુડ. તો હું તમને જસ્ટ બ્રીફ આઈડિયા આપું છું આ થિયરી કઈ રીતે કન્સિડર કરવી, રાઈટ? તો અહીંયા પણ તમે સંકલન કરશો, અહીંયા પણ સંકલન કરશો. અહીંયા લિમિટ આવશે 0 to W, કુલ કાર્ય. એટલે આમ તો તમે લિમિટ ના મૂકો કાર્યમાં તો પણ ચાલે, કારણ કે તમને ખબર જ છે કે જેમ નાના નાના dx નું સંકલન મોટા x થશે, એવી રીતે નાના નાના કાર્યનો સરવાળો અંતે તમને કુલ કાર્ય આપશે. પણ અહીંયા DI એટલે I ની લિમિટ, શરૂઆતમાં કરંટ પ્રવાહ કેટલો છે તો I, હવે કેટલું નિર્માણ કરવું છે તો I જેટલું નિર્માણ કરવું છે. તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો મળશે W. અહીંયા L એટલે આત્મપ્રેરકત્વ, જે તે ગુચડાનું આત્મપ્રેરકત્વ તો કેવું હોય છે? અચળ. તો એ બહાર નીકળી જશે સંકલનની. અહીંયા વધશે I into DI અને લિમિટ રહેશે 0 to I બરાબર. L તો એઝ ઇટ ઇઝ છે જ. અહીંયા I છે એનું સંકલન શું થશે? તો કે I² / 2, લિમિટ રહેશે વિદ્યાર્થી મિત્રો 0 થી I બરાબર. હવે તમને ખબર જ છે પહેલા અપર લિમિટ, પછી નાના લોવર નહીં, પછી માઇનસ, વેરી ગુડ, અને પછી લોવર લિમિટ. તો જો L તો છે જ, તો પહેલા I કન્સિડર કરશો માય ફ્રેન્ડ, તો I² / 2 અને માઇનસ 0 મળશે, કારણ કે પહેલા I ને I3 રિપ્લેસ કરો, પછી I ને 0 થી રિપ્લેસ કરો, એટલે ફાઇનલ તમને મળે છે 1/2 LI² તો આ તમને I જેટલા પ્રવાહનું નિર્માણ કરવા માટે જે મળે છે એ તમે કન્સિડર કરી શકો કે જરૂરી કાર્ય છે. નહીં, કાર્ય એટલે જ સ્થિતિ ઉર્જા થશે. તો તમે લખી શકો કે આમ ગુચડા સાથે સંકળાયેલ જે ઉર્જા છે, જે પ્રવાહનું નિર્માણ કરવા માટે તમે જે કાર્ય કરેલું છે, કાર્યને રિલેટેડ ઉર્જા છે, એ ઉર્જા જ કેટલી થશે? U = 1/2 LI² છે એ થશે બરાબર. તો આ હતો 2 માર્કનો ક્વેશ્ચન કે જેની અંદર ઇન્ડક્ટરની વ્યાખ્યા આપી દીધી અને પછી આપણે એનું જે સમીકરણ છે એ પણ તારવી દીધું બરાબર છે. ઓકે.